હવ હું શું કહેતી હતી, આપણે લોકો તો આજે હળવા થઈ ગયા આમ રમીને, પણ હેમા ભાભી સાવ એકલા પડી ગયા છે અને દિવસે ને દિવસે એમની તબિયત બગડતી જઈ રહી છે. સાચી વાત છે, અને આજે જે થયું એ ચિંતા જેવું જ છે. ફૂલબાબ, હું શું વિચારતી હતી કે થોડા દિવસ માટે, એટલે આવા અઘરા સંજોગો છે એટલે ભાભી એમના મમ્મી અને ભાઈના ત્યાં રહી આવે. તો શું છે કે એ પણ થોડી હળવાશ અનુભવશે ને, અને કદાચ જલ્દી સ્વસ્થ પણ થઈ જાય. આમ પણ એક દીકરી પોતાની ના આગળ જેટલી નિખાલસતાથી બોલી શકે છે ને, એટલી એ બીજા કોઈ સાથે વાત નથી કરી શકતી. અને પોતાની વ્યક્તિ જો ખરાબ સમયમાં આપણને સાચવી લે ને, તો ખરાબ સમય પણ હસતા રમતા પસાર થઈ જાય છે. અનુની વાત સાચી છે, એમાં થોડા દિવસના યર ચાલ્યા જવું જોઈએ. પણ ભાભી સાથે વાત કોણ કરશે? હું કરીશ, હું મારી રીતે સમજાવીશ એને પિયર જોવા માટે. ફૈબા, આજથી હું પણ તમારી સાથે બેસીને પાઠ કરું. પાઠ? તારે શું કામ પાઠ કરવા છે? મને કઈ સમજાતું જ નથી કે હું શું કરું. આખો દિવસ રૂમમાં એકલી ને એકલી બેસી રહું છું, કંઈક ને કંઈક વિચારો આવ્યા જ કરે છે, અને પછી જ્યારે યાદ કરું છું ને તો કઈ યાદ પણ નથી આવતું. ક્યારેક મને પરીનો વિચાર આવે, ક્યારેક પરીના પપ્પાનો વિચાર આવે, અને પછી મને એમ થાય કે પરીના પપ્પાને મેં જે વચન આપ્યું છે એ હું કેવી રીતે પૂરું કરીશ, કઈ રીતે મારા મનને શાંત કરીશ. અને તમે જ કહો છો ને કે ભગવાનનું નામ લેવાથી મનને શાંતિ મળે છે, તો હું તમારી સાથે બેસીને પાઠ કરીશ તો મને પણ બે વાત શીખવા મળશે અને મારા પણ મનને શાંતિ મળશે. એટલે જ હું તમને પૂછું છું કે હું તમારી સાથે બેસીને પાઠ કરું અને જો તમને વાંધો હોય તો હું એકલી બેસીને પાઠ કરી લઈશ, પણ તમે ખાલી મને શીખવાડજો. હા બેટા, મને શું વાંધો હોય, હા જો સારું થયું તો હમણાં અહીંયા આવે. હું પણ વિચારતી જ હતી તારી પાસે આવવા દો. મારે તને એક વાત કહેવાની છે. શું ફૈબા? હું જાણું છું બેટા અત્યારે તારા પર શું વીતે છે. જે વ્યક્તિને માટે થઈને આપણે આપણું ઘર છોડીને બીજાના ઘરમાં જઈએ છે, જ્યારે એ વ્યક્તિ આપણને છોડીને અનંતની યાત્રાએ ચાલી જાય છે ને, ત્યારે આપણા પર શું વીતે છે ને, એ હું બરાબર જાણું છું બેટા. હા ફૈબા, તમારી વાત હું સમજું છું અને હું ધીરે ધીરે એમાંથી બહાર આવવાનો પ્રયત્ન પણ કરું છું. મને ખબર છે બેટા, તું પ્રયત્ન કરે જ છે, અને એટલે જ તો આજે તું મારી પાસે પાઠ કરવા આવી ને. પણ જો બેટા, આવા સંજોગોમાં એવી કોઈ વ્યક્તિ આપણી પાસે હોય જેની સાથે આપણે પેટ છૂટી વાત કરી શકીએ, આપણે વિચારવું નહીં પડે એની આગળ, એવી વ્યક્તિ કોઈ હોય ને તો આપણે થોડો ટેકો રહે, આપણે જલ્દી સ્વસ્થ થઈ જઈએ. અને એટલે જ જ્યારે હવે આજે દીપક નથી તો તું થોડા દિવસ તારા પિયર જઈ આવ ને,
તો તને થોડું સારું લાગશે. એટલે આમ પણ આપણામાં એક રિવાજ છે જ બેટા, એ મૃત્યુના થોડા સમય પછી આપણે પિયરમાં જઈને શોક મૂકવાનો હોય. એટલે હું ઈચ્છું છું કે તું થોડા દિવસ તારી મા પાસે જઈ આવે તો તને થોડું સારું લાગશે. ના ના, હું ક્યાંય નથી જવાની. અરે બેટા મારી વાત સમજો, કેમ છે દેવ, અને કેવું ચાલે છે કામકાજ? બધું બરાબર જઈ રહ્યું છે ને? સર, કામ તો બરાબર ચાલી રહ્યું છે, પણ કેવી રીતે કહું તમને? અરે કેમ દેવ, મને વાત કરવા માટે પણ તારે વિચારવું પડે છે. આટલું બધું ક્યારથી વિચારવા માંડ્યો ભાઈ? સર વાત જ એવી છે, અને હું એ જ વાત કરવા આવ્યો છું. એટલે શું વાત છે? સર આપણા કારીગરો અભયથી નારાજ છે. એ લોકો અભય સાથે કનેક્ટ નથી થઈ રહ્યા સર. વોટ? અરે એ પોસિબલ જ નથી. એ લોકોએ અભય સાથે ઘણું બધું કામ કર્યું છે. એ લોકો અભયને ખૂબ સારી રીતે જાણે છે. અરે હમણાં થોડા દિવસ પહેલા જ જ્યારે અભય આટલા વર્ષે ફરી પાછો ઓફિસે આવ્યો ત્યારે તારે જોવાનું હતું. એ લોકો એની આજુબાજુ આવી ગયા હતા. અરે એ લોકો એટલા બધા ખુશ હતા એને જોઈને. હા સર હશે, હું ક્યાં ના પાડું છું, પણ સર સાઈટ પર બધા અભય સાથે સહાનુભૂતિથી વાત કરે છે. એટલે જે લોકો સિન્સિયર છે એ તો પોતાનું કામ કરે જ છે, પણ જે ખાલી ગપ્પા મારવા વાળા છે ને એ કામ નથી કરી રહ્યા. અને અભય જે રીતે કહે છે ને એ રીતેથી એ લોકોને કંઈ ફરક નથી પડવાનું સર. આના લીધે સિન્સિયર લોકો નારાજ છે. સર અંદર આવી શકો. આવો ભાઈ. કેમ કે સર, આજનું જે કામ હતું એ પતી ગયું છે, અને કારીગરોને મેં સમજાવી પણ દીધું છે કે શું કરવાનું છે. આવતીકાલે હું આવીને જોઈ લઈશ. ભાઈ આ દેવર્ષિ કંઈક કહે છે. શું કહે છે? એ જ કે કારીગરો તારાથી નારાજ છે, તારી સાથે વાત નથી કરી રહ્યા. ખોટી વાત છે સર. આ કોઈ બીજા કારણ સર મારી ફરિયાદ કરે છે. અરે બીજું શું કારણ હોઈ શકે? આ તો એ તમે જાણો, પણ કોઈ પણ કારીગરોને મારાથી કોઈ જ ફરિયાદ નથી. બધા કારીગરો મારી સાથે સરખી રીતે વાત કરે છે અને વ્યવસ્થિત કામ પણ કરે છે. પાંચ છ કારીગર સારી રીતે કામ કરી લે ને એનાથી કઈ નથી થઈ જતું. પણ જે કામ નથી કરી રહ્યા, જે ગપ્પા મારે છે એનું શું? સુપરવાઇઝરનો હોલ્ડ હોવો જોઈએ, એ તો છે જ નહીં. ધીરે ધીરે જે લોકો કામ નથી કરી રહ્યા ને એ તો નહીં જ કરે, પણ જે કરી રહ્યા છે ને, જે સિન્સિયર છે ને, એ લોકો પણ નહીં કરે. થોડી કડકાઈ હોવી જોઈએ, એ છે જ નહીં તમારામાં. ઠીક છે, હું ધ્યાન રાખીશ. તમે મને નામ આપો, કેટલા કારીગરો સાથે હું એમની રીતે વર્તીશ. એ મારું કામ છે? એ મારું કામ નથી, એ સુપરવાઇઝરનું કામ છે કે સારા કારીગરો એન્જિનિયરને આપે. એન્જિનિયર નહીં. ઠીક છે, હું વાતનું ચોક્કસ ધ્યાન રાખીશ. દેવર્ષિ, હું અભય સાથે પછી વાત કરી લઈશ. યુ રિલેક્સ પ્લીઝ. સર હું લંચ માટે જાઉં છું.